જામનગરમાં પોલીસે આજે નકલી પોલીસનો સ્વાંગ રચી લોકો પાસેથી પોલીસના નામે તોડ કરતી ગેંગને ઝડપી પાડી છે. આ નકલી ગેંગમાં બની બેઠેલા આ એસપીઆઈ, મહિલા કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત કુલ 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. જો કે આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર મહિલા હજુ પકડથી દૂર છે. જામનગરના સીટીએ ડિવિઝન પોલીસ મથક હસ્તકની ખંભારિયા ગેટ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ વૈશાલીબેન આહિરને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસ ચોકીના સ્ટાફે લાલપુર બાયપાસ ચોકડી પાસે વોચ ગોઠવી શોધખોળ આદરી હતી. તે દરમિયાન ચોક્કસ વર્ણનવાળા સાક્ષો ગોગનભાઈ બાંધ્યા, અંકિતાબેન પુરોહિત અને વિશ્વરાજસિંહ જાડેજા ત્રણેય આરોપી પસાર થતાં તેમણે રોકી પૂછપરછ કરતા આરોપી પોપટ બની ગયા હતા અને ત્રણેય રંગે હાથે ઝડપાઈ ગયા. ઝડપાયેલા નકલી પોલીસની ગેંગ પાસેથી પોલીસે મુદ્દામાલ, એક્સેસ ગાડી, એક બ્રેજા કાર, બજાજ મોટરસાયકલ, 4 મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 11,57,500નો મુદ્દામાલ કબજે કરે છે. આમ જામનગરમાં નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હર્ષલ ગાંડલિયા, ZSTV, જામનગર.